હું ચાલા રચના વાસુદેવ ની YouTube ચેનલ માં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 5 માં વિષય આસપાસ છે માં આપણે પાઠ 11 નો જોવાનું છે। પાઠ 11 છે સુનિતા અવકાશમાં। હવે સુનિતા તમને બધાય ખબર છે કે સુનિતા વિલિયમ્સ છે ઈ અવકાશ યાત્રી એટલે કે ઈ અવકાશ એટલે કે ચંદ્ર ઉપર જયા રહી છે બરાબર છે ને। તો આપણે ઈ પાઠ વિષય આપણે જોવાનું છે। હવે આ પાઠ માં આપણે જોયું કે सुनीता विलियम्स नाम की जो छोकरी छे पोते चंद्र ऊपर जाय छे त्यां एने केवा अनुभव थाय छे तो के ते ई लोको त्यां अवकाश में गई थी त्यारे एक जगह बेसी सकती न हती। तेओ अवकाश में एक छेड़े थी बीजे छेड़े तरफ पहुंची जाता हता। त्यां पाणी पण एक जगह रहेतु नथी। ते टीपा स्वरूपे तरे छे। अमारा हाथ अने मोढुं धोवा अमारे ए टीपा पकड़वाना अने पेपर तेनाथी भीनुं करवानुं। અમે ત્યાં ખૂબ જ અલગ રીતે ખાઈએ। અસલી મજા ત્યારે આવે છે જ્યારે આપણે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ભરતા હોઈએ। જો તમને આમાં પેજ નંબર 101 ઉપર સુનિતા વિલિયમ્સનું તમને બતાવ્યું છે ચિત્ર એ તમે જો અવકાશ યાનમાં ચાલી શકીએ નહીં એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે। અમારે સામાન્ય વસ્તુઓ અલગ અલગ રીતે કરવી પડે। કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા અમારા માટે શરીરને ત્યાં બાંધવું પડ્યું। કાગળો પણ અવકાશયાનની દિવાલો પર ચોટી જતા હતા। અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે પરંતુ મુશ્કેલી ખૂબ જ હતી। હવે જે પૃથ્વી છે એ આપણી હકીકતનો ગોળ જ છે। હવે આમાં ખુશ્બુ અને ઉમંગ એ બંને છે એ પૃથ્વી વિશે લોકો ચર્ચા કરે છે કે પૃથ્વી છે એ આપણી આખી છે એ ગોળ જ છે બરાબર। હવે પૃથ્વી ગોળ દેખાય છે પણ એ આપણે પૃથ્વી સિવાય બીજે ક્યાંય જીવન છે એ શક્ય નથી। પૃથ્વી એક જ એવું છે જે આઠ ગ્રહમાંથી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન છે એ શક્ય છે। પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી। ક્યાંક ખરબચડી છે અને ક્યાંક છે એ સપાટી છે। તો હવે પૃથ્વી જે છે એ જે આખું વિષુવવૃત્ત આવે છે એ થોડીક ઉપસેલી છે અને ધ્રુવ આગળ થોડીક છે એ ચપટી છે। પૃથ્વી પોતાની ધરી ઉપર તેમજ સૂર્યની આસપાસ ફર્યા કરે છે। હવે પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર ફરે છે અને સૂર્યની આસપાસ ફરે છે। તે 24 કલાકમાં પૃથ્વી જે છે એ એક આટો પૂરો કરે છે। પૃથ્વીના આ દૈનિક ગતિને લીધે દિવસ રાત થાય છે। જ્યારે તે પોતે એક આખો આટો છે એ ફરી લે ત્યારે દિવસ અને રાત છે એ બદલાયા કરે છે। ચંદ્ર પૃથ્વીનો એક ઉપગ્રહ છે। તે પૃથ્વીની સૌથી નજીકનો અવકાશી પદાર્થ છે। હવે ચંદ્ર છે એ ઉપગ્રહ છે એ પૃથ્વીની સૌથી નજીકનો એક મોટો અવકાશી પદાર્થ છે। પૃથ્વી પર વાતાવરણ છે પરંતુ ચંદ્ર પર વાતાવરણ નથી બરાબર ને। હવે આપણે અહીંયા પૃથ્વી છે એના ઉપર વાતાવરણ છે પણ ચંદ્ર છે એના ઉપર વાતાવરણ નથી। પૃથ્વી તેનું ગુરુત્વાકર્ષણ બળ છે આ કારણે પૃથ્વી પરથી ફેંકેલી કોઈ પણ વસ્તુ હંમેશા ઉપરથી નીચેની તરફ આવે છે। હવે આ વસ્તુ તો આપણને બધાને ખબર જ છે કે આપણે ગમે તે વસ્તુ આમ ઉપર ઉડાડીએ આપણે આમ ઉપર ઉડાડીએ એટલે પાછું નીચે જ આવે છે કારણ કે પૃથ્વી છે એ પૃથ્વીમાં ખૂબ જ આકર્ષણ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ છે એ રહેલું છે જેના હિસાબે આપણે ઉપર ફેંકેલી વસ્તુ છે એ તરત જ નીચે આવે છે। ઉપર જાતી નથી આમે નજાતી સીધી ક્યાં આવે છે નીચે જ આવે છે કારણ કે પૃથ્વી છે એમાં ખૂબ જ ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે। આપણે પૃથ્વીના ગોળાકી નકશા પર દેખાતી સરહદો ફક્ત આપણી અનુકૂળતા માટે બનાવેલી છે। હકીકતમાં પૃથ્વી પર કોઈ કુદરતી સરહદ નથી। ચંદ્ર પર વાતાવરણ નથી અને ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોવાથી ચંદ્ર પર અવકાશ યાત્રીઓને ધીમેથી ડગલા ભરવા પડે છે। હવે તમે ક્યારે ટીવીમાં કે એવી રીતે ક્યાંય જોયું હોય તો અત્યારે આપણે નવું પિક્ચર બનાવ્યું છે ને એમાં તમે જોજો એ લોકો ત્યાં જાય છે તો કઈ રીતે હાલે છે આવી રીતે આપણને એમ થાય કે તરતા હોય ને એવું આવે કારણ કે ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળ જરાય નથી એટલે ત્યાં છે ને બધા ઉડ્યા જ કરે છે બરાબર ને। અવકાશમાં રહેલા અવકાશયાનમાં ચાલી શકાતું નથી એટલે હવામાં તરતા જ રહેવું પડે છે। જો કીધું ને કે હવામાં આપણે તરવું પડે છે હવા દ્વારા આપણે ઊંચા તર્યા કરીએ છીએ આપણે જેમ જમીનમાં અત્યારે આપણે ચાલી શકીએ છીએ ચંદ્ર ઉપર આપણે એવી રીતે ચાલી
ચાલી શકતા નથી. દિવાલ ઉપર ચોટી જાય છે અને ખોરાક ફરતો અને તરતો રહે છે. અવકાશયાનમાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી. જેમ એ પોતાના ઓલાને કીધું એમ વિલિયમ્સે એને પોતાના અનુભવમાં કીધું કે અમારે પાણી નથી પણ પકડવા માટે દોડવું પડે છે. તો જો પૃથ્વી ગોળા જેવી હોય તો આપણે કેમ નીચે પડતા નથી એવો ક્યારે કોઈને વિચાર આવ્યો છે? તો કે શું કામ? તો કે ગુરુત્વાકર્ષણ બળના કારણે. જે ગુરુત્વાકર્ષણ બળ જે પૃથ્વી ઉપર છે એના કારણે આપણે પૃથ્વી ગોળ હોવા છતાં કોઈ નીચે પડતા નથી. હવે અવકાશયાનમાં કાસ્કાનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી કેમ કે ત્યાં માથાના વાળ હંમેશા ઊભા જ રહે છે. સૂર્યમાંથી આપણને પ્રકાશ અને ગરમી મળે છે. ચંદ્ર પૃથ્વી કરતા નાનો છે અને ચંદ્ર પોતાની ધરી પર ફરે છે અને પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. ચંદ્ર સૂર્યના પ્રકાશથી પ્રકાશિત દેખાય છે પરંતુ તેના પોતાનો પ્રકાશ નથી, તેથી તે ચંદ્ર પર પ્રકાશિત છે. હવે શું કહે છે કે ચંદ્ર છે એ પૃથ્વી કરતા નાનો છે. જે ચંદ્ર છે જે આપણે રોજ રાત્રે ચાંદવામાં કહીએ છીએ ને એ છે એ પૃથ્વી કરતા નાનો છે. તે પોતાની એટલે કે એની ધરી એટલે કે એની જગ્યાએ જ ફર્યા કરે છે અને તે પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે, બરાબર? તેથી રાત દિવસ થાય છે. પછી ચંદ્ર અને સૂર્યના પ્રકાશથી, ચંદ્ર છે એ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે એટલે એનો પોતાનો પ્રકાશ નથી. ચંદ્ર પૂનમની તિથિએ પૂરેપૂરો ગોળ દેખાય છે. ત્યાર પછી ચંદ્ર ક્રમશ નાનો થતો જાય છે અને અમાસની તિથિએ બિલકુલ દેખાતો નથી. આને ચંદ્રની કળાઓ કહે છે. આકાશમાં આપણને દિવસે સૂર્ય અને રાત્રે ચંદ્ર તથા તારાઓ દેખાય છે. રાત્રે કેટલાક ગ્રહો પણ દેખાય છે. સૂર્ય ઉગે ત્યાંથી અંતે ત્યાં સુધી પૃથ્વી પર તેજસ્વી પ્રકાશ ફેલાય છે. સૂર્યના આવા તેજસ્વી પ્રકાશની સરખામણીમાં તારાઓનો પ્રકાશ ચાપો હોવાથી દિવસે આકાશમાં તારાઓ દેખાતા નથી. હવે શું કહે છે કે ચંદ્ર છે એ પૂનમના દિવસે, હજી જો આપણે પૂનમ જ હમણાં જઈએ છીએ તો આપણે જોયું ત્યારે પૂનમના દિવસે ચંદ્ર હોય એટલે કે ચાંદવામાં પૂરા આખા ગોળ હોય છે. પછી જેમ પૂનમ છે એમ ચાંદવાના છે એ થોડા ઘટતા જાય છે અને અમાસના દિવસે તે સાવ અદ્રશ્ય થઈ જાય છે, દેખાતા નથી. એટલે શું કહે છે કે આખો દિવસ અત્યારે જે સૂર્ય છે એનો પ્રકાશ ચંદ્ર કરતા સૂર્યનો પ્રકાશ છે એ ખૂબ જ વધારે છે. એટલે અત્યારે સૂર્યનો પ્રકાશ છે એટલે આપણને ચંદ્ર અને તારાઓ છે એ દેખાતા નથી અને જેમ જેમ અંધાર થાય છે અને સૂર્યનો પ્રકાશ ઘટતો જાય છે એમ ચંદ્ર અને તારાઓ અને બીજા ગ્રહો પણ ઘણા હોય છે જે આપણે તારા મંડળમાં આપણે જોઈશું. તો એ આપણે એ બધા ગ્રહો છે એ બધા જેમ સૂર્ય છે એ અસ્ત થતો જાય અને અંધાર થતું જાય છે એમ એ ચંદ્ર અને બીજા તારાઓ છે એ બધા દેખાય છે. દિવસે સૂર્યનો પ્રકાશ એટલો વધુ હોય છે તો એ લોકો બતાતા નથી. ફરતા તારા હકીકતમાં ઉલ્કા હોય છે જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ સળગી ઉઠે છે. કૃત્રિમ ઉપગ્રહો માનવ નિર્મિત હોય છે જે નિશ્ચિત કક્ષમાં પૃથ્વીની પરિક્રમા કરે છે અને ટેલિફોન અને મોબાઈલની મદદથી વિદેશમાં પણ આપણા સંબંધી સાથે વાતચીત કરીએ છીએ અને ટેલિવિઝન પર વિદેશના સમાચાર સાંભળીએ છીએ તે કૃત્રિમ ઉપગ્રહોને આભારી છે. કૃત્રિમ ઉપગ્રહો દૂર સંવેદન, રિમોટ સેન્સિંગ અને જાસૂસી માટે ઉપયોગમાં આવે છે, બરાબર? હવે આમ તો આપણો અહીંયા પાઠ 11 પૂરો થાય છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આના પ્રશ્ન જવાબ સાથે. થેન્ક યુ.